उत्क्रांति यानी एवोल्यूशन, प्राणियों कायम उत्क्रांत थता होय छे। सूक्ष्म अमीबा थी मांडी ने बधाज प्राणियों पैदा थाय छे, छेवटे वांदरू अने छेवटे मानस। 84 लाख अवतार पछी मनुष्य ने जन्म मळे छे। એટલે મનુષ્ય શરીર આખો ક્લાઇમેક્સ ઓફ એવોલ્યુશન, એવોલ્યુશનનો અંત ભાગ છે। હવે હ્યુમન શરીરમાં પણ ઘણા ઘણા અવતારો પછી મનને કોઈને આત્મજ્ઞાન થાય છે। સવાલ એ થાય છે કે વધારે સમજ કોનામાં, પ્રાણીઓમાં કે માણસમાં? જો માણસ વધારે ઉત્ક્રાંતિમાં આગળ વધેલો હોય તો પ્રાણીઓ સુખી છે, માણસ દુઃખી છે। પ્રાણીઓને ચિંતા હોતી નથી, માણસને હોય છે। એનું કારણ શું? એનું કારણ એ કે પ્રાણીઓ પાસે ખાલી 3 જ વસ્તુઓ છે, શરીર, પ્રાણ અને મન। શરીર, પ્રાણ અને મન એને જો કોઈ અર્પણ થઈ જાય તો જીવન સુખી થાય। આપણે લોકો દુઃખી એટલા માટે છીએ કે આપણા શરીરને, પ્રાણને અને મનને સાંભળતા નથી। પ્રાણીઓ એમના ઇન્સ્ટિંક્ટને લીધે આ ત્રણેયનો સમન્વય કરે છે। એમને ખબર હોય છે ક્યારે સૂવું, ક્યારે ઊઠવું, શું ખાવું, કેટલું ખાવું, કુદરતના નિયમ પ્રમાણે બધું કર્યા કરે છે। તો પછી આપણા મનુષ્ય શરીરનો શું ફાયદો? જો આપણે પ્રાણીઓ જેટલા સુખી ના થઈ શકે તો શું ફાયદો? એનું કારણ એ છે કે આપણી પાસે 2 વસ્તુઓ છે જે પ્રાણીઓ પાસે નથી। એક તો બુદ્ધિ અને બીજું અહંકાર। અહંકાર મીન્સ ચેતના। બુદ્ધિ 2 રીતે વપરાય। જો બુદ્ધિ અશુદ્ધ હોય તો પ્રાણીઓથી પણ નીચે પડી જઈએ। પ્રાણીઓ તો કુદરતના નિયમ સંભાળે છે, પણ જો બુદ્ધિ આપણી અશુદ્ધ હોય તો ભૂખ ના લાગી હોય તો ખાઈએ, રાત્રે સારો શો હોય તો મોડા સુધી જાગીએ, આળસ હોય તો ઉઠીએ નહીં, આ બધા કુદરતના નિયમનો આપણે ઉલ્લંઘન કરીએ। એ જ બુદ્ધિ જ્યારે શુદ્ધ થાય તો એ બુદ્ધિ તમને માર્ગદર્શન આપે, જીવન કેવી રીતે વિતાવવું જોઈએ, જીવનનું ધ્યેય શું, જે જીવનનું ધ્યેય આત્મ સાક્ષાત્કાર કરવાનું છે, મોક્ષ મેળવવાનું છે, હું કોણ છું તે સમજવાનું છે। પ્રાણીઓમાં એ શક્તિ જ નથી। તમે ભેંસ આગળ ભાગવત પડો તો ભેંસનો ઉદ્ધાર થવાનો નથી। માટે આપણો હ્યુમન લાઈફ છે, આપણી પાસે ચેતના છે। પ્રાણીઓ પાસે ચેતના ખાલી સર્વાઈવલ માટે, જિંદગી ટકાવી રાખવા માટે હોય છે। આપણી પાસે ચેતના છે આત્મ સાક્ષાત કરવા માટે હોય છે। પ્રાણીઓ પાસે ચેતના સર્વાઈવલ પૂરતું જ હોય છે। એ લોકોની કરોડરજ્જુ હોરિઝોન્ટલ હોય છે, આપણી કરોડરજ્જુ સીધી છે। ઇન બિટવીન ચિમ્પાન્ઝી અને ગોરિલાની કરોડરજ્જુ લગભગ સેમાય વર્ટિકલ હોય છે। એ જ બતાવે છે કે આપણે ક્લાઇમેક્સ ઉપર આવી ગયા છે। સો હ્યુમન લાઈફ ઇઝ પ્રેશિયસ। બુદ્ધિનો સારો ઉપયોગ કરવો જોઈએ। બુદ્ધિ એટલે શું? આપણા બધા જ મંત્રો, એનો સાર બુદ્ધિને શુદ્ધ કરો। ગાયત્રી મંત્રનો ધિયો યોનઃ પ્રચોદયાત, મારી બુદ્ધિને પ્રકાશિત કરો। ઓમ સહના ભવતુ, સહવીર્યમ કરવા તેજસ્વિના અવધિતમસ્તુ, મારી બુદ્ધિને તેજસ્વી કરો। આ મુખ્ય સાર શું છે? બુદ્ધિને શુદ્ધ કરો, કારણ કે ભગવાન પાસે આપણે માગતા નથી, ભગવાન મને પૈસા આપ, પૈસાથી બંધનમાં મૂકાઈએ, મોહ માયા આપ, મોહ માયાથી બંધનમાં મુકાઈએ,
પણ જ્યારે આપણે શુદ્ધ બુદ્ધિની માગણી કરીએ તો આપણને માર્ગદર્શન મળે કે આપણું જીવન સુધરી શકે. તો વિચાર કરો, કેટલાય જન્મોના સફરિંગ પછી મનુષ્ય શરીર મળ્યું છે, એમાંય મનુષ્ય શરીરમાં કેટલાય જન્મો પછી ક્યુરિયોસિટી થાય કે હું કોણ છું, મારું ધ્યેય શું છે. એવું કર્યા પછી જ્યારે બધા જ કર્મો પાકી જાય ત્યારે આપણને યોગ્ય વાતાવરણ મળે, યોગ્ય શિક્ષક મળે અને આ માર્ગે ચાલવાની પ્રેરણા મળે. મનુષ્યાનામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, યતતામપી સિદ્ધાનામ કશ્ચિત માં વેત્તિ તત્વતઃ. ગીતામાં કહ્યું છે, હજારો માણસોમાં કોઈક જ મારી શોધ કરે છે ને શોધ કરનારા માણસોમાં પછી કોઈક જ મને સાચા અર્થમાં સમજી શકે છે. ને એટલું બધું સાચું છે કે મારા 25 વર્ષના યોગ શીખવાડ્યા પછી મેં જોયું, લોકો કહે છે મને બહુ જ રસ છે. એ લોકોનો રસ ટેમ્પરરી હોય છે, એમનું ઇમોશન ભેગું થાય, આફત આવી પડે તે વખતે એમને આત્મસાક્ષાત્કારની ઈચ્છા થાય છે. એ તો સ્મશાન વૈરાગ્ય થયો, સ્મશાનમાં જઈને વૈરાગ્ય આવે કે મારો પણ વારો આવવાનો છે. પણ જ્યારે સ્મશાનની બહાર જાય ને ચા ને ગાંઠિયા ખાય તો બધું જ ભૂલી જવાય. માટે આ સ્મશાન વૈરાગ્ય ચાલતો નથી. એટલા માટે કાયમ સત્સંગ, ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. દર શ્વાસ શ્વાસે 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 ભગવાનનું સ્મરણ કર્યું હોય એનું નામ અનાહત મંત્ર સાધના. ભગવાનનું કાયમનું સ્મરણ એનું નામ ભક્તિ. એનાથી જ આપણને શાંતિ મળે અને જીવનનો ઉદ્ધાર થાય. જય ભગવાન.